દેશના પ્રધાનમંત્રીએ દેશને કોરોનાથી બચાવવા માટે અગાઉ 21 દિવસનું લોકડાઉન આપ્યું હતું અને લોકોએ 21 દિવસ સુધી ઘરમાં રહીને લોકડાઉનનો અમલ પણ કર્યો હતો. પરંતુ 21 દિવસ લોકડાઉન દરમિયાન તબલીગી જમાતના લોકોએ દેશમાં ફરીથી કોરોનાના સંક્રમણને વધારી દેતા કોરોનાથી સુરક્ષિત રહેવા ભારતમાં કોરોનાના કેસો વધવા માંડ્યા હતા અને લોકો દ્વારા પાડવામાં આવેલા લોકડાઉનને નિષ્ફળ બનાવી દીધો હતો. તેમ છતાં દેશની જનતાને એક દિવસ તકલીફો સહન કરી લોકડાઉનને સમર્થન આપી ઘરોમાં રહ્યા હતા અને ખૂબ જ જાગૃતિ દર્શાવી હતી. પરંતુ એક દિવસનું લોકડાઉન ગઈકાલે પૂરી થતાની સાથે જ આજે ડિસ્સાની સડકો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા લોકડાઉન 2.0 નો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં લોકો જાહેર માર્ગો પર ફરતા નજરે પડ્યા હતા અને દુકાનો ખુલ્લી થઈ જતાં ડિસ્સામાં આજે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું, જે ખૂબ જ ખતરનાક બાબત છે. બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની સમજદાર જનતાને અપીલ કરી હતી કે જે રીતે કોરોનાના લડાઈમાં લોકોએ અત્યાર સુધી સહકાર આપીને લોકડાઉનનું પાલન કર્યું છે તેનું પાલન હજુ આગામી દિવસોમાં પણ કરે. કોરોના કાયમી નથી, પરંતુ કોરોના વાયરસને લઈને તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે લોકોએ લોકડાઉનનો ભંગ કરવાનું ટાળવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું અને સરકાર દ્વારા આપવામાં આવતી ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણે કોરોનાના સામે લડાઈમાં વિજેતા બની શકીશું.